हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज हूँ तमारी साथे शेर करीश दिवाळी पर बनता नास्ता में बधाने घरे बनती सूकी कचोरी नी रेसिपी। तो फरसाणवाड़ा नी दुकान जेवी सूकी कचोरी आपणे घरे बनावीशू। तो जामनगर नी फेमस सूकी कचोरी घरे आसानी थी बनी जशे, खूब सरस रीते तैयार थई जशे अने टेस्ट पण तेनो खूब सरस आवशे। तो मात्र 50 रुपया में 1 किलो थी वधारे सूकी कचोरी बनीने तैयार थई जशे। तो सूकी कचोरी बनावा माटे सौथी पहला तो मैं अहींया वजन में 500 ग्राम मेंदानो लोट लीधेलो छे। मेंदाना लोट में आपणे स्वाद प्रमाणे मीठू एड करीशुं। मीठू एड कर्या बाद सरस रीते मिक्स करी लेशुं। ત્યારબાદ આપણે 1/2 કપ જેટલું મોણ એડ કરીશું। મેં અહીંયા તેલનું મોણ લીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું। આ પ્રોસેસ કરવી બિલકુલ જરૂરી છે। જો આવી રીતે તમે મોણ એડ કરશો ને તો તમારી કચોરી ખૂબ જ સરસ ખસ્તા બનીને તૈયાર થશે। આ પાર્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। હવે આપણે આ લોટને બે હાથ વડે આ રીતના કરી લેશું જેથી મોણ આપણું કણકણમાં સરસ રીતે તૈયાર થઈ જશે। જો તમે આ સૂકી કચોરી ઘરે બનાવીને 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને ખાઈ પણ શકો છો। તો આ રીતનું આપણું મુઠ્ઠીમાં બાઇડિંગ વડે એટલું મોણ આપણું જરૂરી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી વડે તેટલું મોણ આપણું તૈયાર છે। હવે ત્યારબાદ મેં અહીંયા થોડું ગરમ પાણી લીધેલું છે। ગરમ પાણી થોડું થોડું એડ કરતા જઈને સેમી સોફ્ટ લોટ આપણે તૈયાર કરી લેશું। પાણી આપણે વધારે ગરમ નથી લેવાનું, થોડુંક ગરમ હશે તો પણ આપણો લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ જશે। તો આ રીતનું સેમી સોફ્ટ લોટ આપણો તૈયાર છે। મોણ એડ કરવાથી લોટ પણ આપણો એકદમ સરસ રીતે ક્રમ્બલી તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ લોટને ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દેશું। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। કચોરી બનાવવા માટે મસાલો બનાવીશું। મસાલો બનાવવા માટે 2 ચમચી આપણે ધાણા એડ કરીશું। ત્યારબાદ આપણે 1 ચમચી જીરું એડ કરીશું। 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। છથી સાથે આપણે લવિંગ એડ કરીશું। એક આપણે તજનો ટુકડો એડ કરીશું। બધી સામગ્રીને સરસ રીતે આપણે રોસ્ટ કરી લઈશું। જો આ રીતનો મસાલો ઘરે બનાવવામાં આવે ને તો બજારે મસાલો લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે। ખૂબ જ સરસ ફરસાણવાળાની દુકાન જેવો જ મસાલો આપણો બનીને તૈયાર થઈ જશે। મીડિયમ ગેસ ઉપર આપણે બધા મસાલાને રોસ્ટ કરીશું। તો મસાલા આપણા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે। ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે જાડું ખમણ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધા જ સૂકા મસાલાને આપણે ઠરવા માટે છોડી દઈશું। તો મસાલો આપણો સરસ રીતે ઠરી ગયો છે, તેને આપણે હવે મિક્સર જારમાં એડ કરીશું। તો ત્યારબાદ મસાલામાં આપણે હળદર અને હિંગ એડ કરીશું। હિંગનું પ્રમાણ આપણે થોડુંક વધારે એડ કરીશું। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને કલર આપવા માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે। તે ટેસ્ટમાં એકદમ મોળું હોય છે, બિલકુલ તીખું હોતું નથી। તો ત્યારબાદ આપણે ખાટો મીઠો કચોરીને ટેસ્ટ આપવા માટે 2-3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો બધી સામગ્રીને સરસ રીતે પીસી લેશું। તો આ રીતનો મસાલો આપણો તૈયાર છે, એકદમ ડ્રાય મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ડ્રાય મસાલાને આપણે પ્લેટમાં કાઢી લેશું।
હવે આ મસાલાને સાઈડ પર રાખી દઈશું. ત્યારબાદ મેં અહીંયા ફરીથી એક મિક્સર જાર લીધેલો છે, તેમાં આપણે એક કપ જેટલી મગની દાળ એડ કરીશું અને એક કપ જેટલા આપણે ભાવનગરી ગાંઠિયા એડ કરીશું અને સરસ રીતે પીસી લઈશું. તો આ રીતનો મસાલો આપણો તૈયાર છે, એકદમ સરસ કરકરો રિવર પ્લસ રિવર્સ પ્લસ કરીને મેં અહીંયા સરસ રીતે ક્રશ કરી લીધું છે. તો હવે આ મિશ્રણને આપણે જે મસાલો ક્રશ કર્યો છે તેમાં આપણે એડ કરી દઈશું. જો તમે રિવલ તે બિલકુલ તમારો મસાલો ચીપકું ચીપકું નહીં થાય. જો આ રીતનો ડ્રાય કચોરીનો મસાલો આપણો તૈયાર છે. તો સરસ રીતે મેં બધા જ મસાલાને મિક્સ કરી દીધા છે. ત્યારબાદ આપણે મસાલાને બાઇડિંગ આપવા માટે મેં અહીંયા આંબલીનો પલ્પ લીધેલો છે, તે આપણે એડ કરીશું જેથી એકદમ સરસ રીતે લોટમાં બાઇડિંગ આવશે. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનો મસાલો આપણો તૈયાર છે. ત્યારબાદ તેમાં હું અહીંયા એક ચમચી વરિયાળી એડ કરીશ. આખી વરિયાળીનો ટેસ્ટ કચોરીમાં ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ મેં અહીંયા કટિંગ કરેલી કિસમિસ લીધેલી છે, તે આપણે એડ કરીશું અને બે ચમચી જેટલા કાજુ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનો સુપર ટેસ્ટી કચોરીનો સૂકો સ્ટફિંગ આપણું તૈયાર છે. હવે આ રીતના નાના નાના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું. તો આ રીતના આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેવાના છે. તો આ રીતના બોલ્સ આપણા તૈયાર છે. હવે આ સ્ટફિંગના બોલ્સને સાઈડ પર રાખીને લોટને પણ આપણે સરસ રીતે સેટ થઈ ગયો છે. એ લોટને આપણે સરસ રીતે કુડવી લઈશું. તો લોટને આપણે આ રીતના મસળી લેવાનો છે. જેમ આપણે લોટને મસળશું તેમ આપણી સૂકી કચોરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો એકદમ માર્બલ ટાઈપ લોટ આપણો તૈયાર છે. હવે લોટને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે આપણે એક ભાગને લઈને આ રીતના ગોળ ગોળ રાઉન્ડમાં કરી લઈશું જેથી કચોરી આપણી એક જ સરખા શેપમાં તૈયાર થશે. આ રીતના રાઉન્ડ કર્યા બાદ કચોરીના લુવા આપણે એક સરખા કરી લઈશું. એ બધા જ લુવાને સાઈડ પર રાખીને એક લુવું આપણે લઈ લઈશું અને આ રીતના ગોળ રાઉન્ડ શેપ કરીશું. અને રાઉન્ડ શેપ કરીને આ રીતના ગોળ ગોળ આપણે વાળી લઈશું. કોરેથી પતલું અને વચમાં આપણે થોડોક લોટને જાડો રાખવાનો છે જેથી તળતી વખતે કચોરી આપણે જ્યારે કચોરીને ફ્રાય કરીશું ત્યારે કચોરી આપણે ફાટે નહીં, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતના કુબલા ટાઈપ લોટ આપણો તૈયાર છે. હવે ત્યારબાદ તેના ઉપર આપણે એક સ્ટફિંગનો બોલ સેટ કરીશું અને આ રીતના બધી સાઈડથી સરસ રીતે કવર કરી દઈશું. આ રીતના ઉપરથી આવી રીતે કરીને પછી આ રીતના પેક કરી દઈશું જેથી એકદમ સરસ રીતે કચોરી આપણી કવર થઈ જાય અને બધી સાઈડ એકદમ લીસી કચોરી આપણી બનીને તૈયાર થશે. તો છે ને એકદમ ઈઝી કચોરી બનાવી. તમે પણ એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને બાળકોને બનાવીને ખવડાવજો. તો એકદમ હેલ્ધી રીતે અને 50 જ રૂપિયામાં 50 થી 60 પીસ તૈયાર થઈ જશે. તો આ રીતની કચોરી આપણી તૈયાર છે. તો આ રીતની કચોરી આપણી તૈયાર છે, તમે જોઈ શકો છો. તો કોઈ પણ જાતના ક્રેક વગર કચોરી આપણી તૈયાર છે. તો આ રીતના આપણે બધી જ કચોરીને તૈયાર કરી લઈશું. તો બધી જ કચોરી થઈ ગઈ છે અને તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે એક પછી એક બધી જ કચોરીને આપણે એડ કરી દઈશું. તો બધી જ કચોરી એડ થઈ ગઈ છે અને હળવા હાથેથી આપણે એક પછી એક બધી જ કચોરીને પલટાવી લઈશું
कचोरी ने पलटावाने बिल्कुल उतावळ नथी करवानी अने मीडियम गैस पर ज कचोरी ने आपणे फ्राई करीशुं जेथी अंदर सुधी कचोरी आपणी एकदम सरस फ्राई थई जाय अने ऊपरथी क्रिस्पी तैयार थशे। तो मीडियम गैस पर कचोरी ने तराता 20-22 मिनिट जेवुं थशे, पर बिल्कुल हाई गैसनी फ्लेम नथी करवानी, मीडियम गैस पर ज कचोरी ने फ्राई करवानी छे। आ पार्ट एकदम इम्पोर्टंट छे, जो हाई फ्लेमनी गैस पर तमे कचोरी ने फ्राई करशो तो कचोरी खाती वक्ते काची लागशे। तो आ रीतनी कचोरी अपनी फ्राई थई गई छे। आटली कचोरी तरता मारे 20-22 मिनिटनो समय लाग्यो छे अने एकदम सरस गोल्डन ब्राउन कलरनी कचोरी अपनी तैयार थई गई छे। तो हवे आ समये आपणे गेसनी फ्लेमने बंद करी देशुं। तो आ रीतना परसाणवाड़ानी दुकान जेवी सूकी कचोरी अपनी तैयार छे। तो एक वार चोक्कसथी घरे ट्राई कराय एवी सूकी कचोरी अपनी बनीने तैयार थई गई छे। जो तमे हजी सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी देजो, साथे बेल लाइकोन ने जरूरथी दबावजो नवी रेसिपी विडियो सौथी पहेला जोवा माटे। तो फरी मळीशुं एक आवी ज नवी रेसिपी साथे। थैंक यू फ्रेंड, जय श्री कृष्ण।